नमस्कार मित्रों, आज आप अर्थशास्त्र विषय में चेप्टर चार बैंकिंग और नाणाकीय नीति में आगळना विडियो लेक्चर में आप बैंकनो अर्थ, बैंकनो उद्भव और व्यापारी बैंकना अर्थ विषे आप जोई गया। आजना विडियो लेक्चर में आप बात करवानी छे व्यापारी बैंकना कार्यों विषे। तो व्यापारी बैंक नो अर्थ आपणे जोयो के मागवामां आवे त्यारे नाणा परत करवानी शरते जे आपणी प्रजानी बचतो थापणो तरीके स्वीकारे छे। तो आ व्यापारी बैंकना कार्योने अहींया बे भागमां विभाजित करवामां आव्या छे, एक मुख्य कार्यो अने बीजुं छे गौण कार्यो। तो आजे आपणे व्यापारी बैंकना मुख्य कार्यों विषे आपणे वात करवाना छीए। तो मुख्य कार्यों नी अंदर जोईए तो मुख्य कार्य नी अंदर पहलू कार्य छे थापणो स्वीकारवी। आगळ पण आपणे वात करी गया के जे प्रजा छे ई पोतानी पासे रहेली जे बचतो छे ए बचतो बैंकनी अंदर ज्यारे मूकवा जाय छे त्यारे ए बैंक माटे ए थापण कहेवाय। तो बैंक એ થાપણો સ્વીકારે છે, પ્રજાની જે બચતો છે એ બચતો સ્વીકારી અને એને થાપણો તરીકે સાચવવાનું કાર્ય વેપારી બેંક કરે છે। હવે જ્યાં થાપણો સાચવી આપે છે, બચતો જે પ્રજા પોતાની બચતો જે બેંકમાં મૂકે છે એના બદલામાં બેંકો છે એ પ્રજાને વ્યાજ ચૂકવે છે, તો એનું મુખ્ય કાર્ય રહેલું છે થાપણો સ્વીકારવાનું। ખાસ યાદ રાખીએ કે પ્રજાની જે બચત હોય છે એ બચતો સ્વીકારી અને એના બદલામાં વ્યાજ ચૂકવે છે, જેને બેંક થાપણો તરીકે ઓળખે છે। હવે આ થાપણો છે એ પણ મુખ્ય ત્રણ પ્રકારની હોય છે, જેમાં આપણે બેંકની અંદર ખાતું ખોલાવવા જઈએ અને અલગ અલગ ખાતાઓના પ્રકારો જે હોય છે એ મુજબ આ થાપણો છે એ મુખ્ય ત્રણ પ્રકારની છે, જેની અંદર પહેલો પ્રકાર છે થાપણોનો ચાલુ ખાતાની થાપણો। ચાલુ ખાતું જે આપણે કીધું તેમ બેંકની અંદર ખાતાના પણ ઘણા બધા પ્રકારો હોય છે, એમાં જે ચાલુ ખાતું છે એ ચાલુ ખાતાની અંદર જે થાપણો મૂકીએ છીએ એના વિશે છે કે મુખ્યત્વે ચાલુ ખાતું છે એ મોટાભાગે ધંધો, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવતું હોય છે। પણ આ ખાતાની વિશેષતા એ છે કે આ ખાતાની જે થાપણો છે, લોકોએ જે પોતાની બચતો એ ખાતાની અંદર મૂકેલી છે એ બીજા ખાતાઓ કરતાં સૌથી વધુ તરલ, તરલ એટલે કે રોકડ સ્વરૂપમાં હોવાને લીધે આ ખાતામાંથી દિવસમાં ગમે તેટલી વાર નાણાં ઉપાડવા હોય કે જમા કરાવવા હોય એની છૂટ હોય છે। તો એના ઉપરથી આપણે કહી શકીએ કે મોટા ભાગે જે ધંધાર્થીઓ હોય છે કે જે પોતાના ધંધાની અંદર વારંવાર નાણાંનો ઉપાડ કરવો પડતો હોય, વારંવાર નાણાં મૂકવા પડતા હોય દિવસમાં, ત્યારે એના માટે આ ચાલુ ખાતું બેંકની અંદર ખોલાવતા હોય છે। તો ચાલુ ખાતું છે એ ધંધાર્થીઓ માટેનું ખાતું છે કે દિવસમાં ગમે તેટલી વાર નાણાંની ઉપાડ કરવું હોય કે ગમે તેટલી વાર રકમ જમા કરાવવી હોય ત્યારે આવા પ્રકારનું ખાતું છે એ ખોલાવતા હોય છે। બીજું, આ જે ચાલુ ખાતાના ખાતેદાર છે એને ચેકબુક મળે છે કે ચેકથી નાણાંની ઉપાડ કરી શકે એટલા માટે। પણ આ ખાતાની એક બીજા ખાતાઓ કરતાં વિશેષતા જોઈએ તો આ ખાતાની અંદર જે થાપણો મૂકવામાં આવે છે એ થાપણો ઉપર બેંક છે એ વ્યાજ ચૂકવતી નથી, એટલે કે ખાતેદારોને આ પોતાની થાપણો ઉપર વ્યાજ મળતું નથી। ઉલટાનું, ખાતેદારો પાસેથી આ ખાતું ચલાવવા માટે સર્વિસ ચાર્જ છે એ વસૂલ કરવામાં આવતો હોય છે। આ ઉપરાંત આ ખાતાની અંદર ખાતેદારને જે પોતાની જમા રકમ હોય, ખાતેદારે જેટલી રકમ પોતાના ખાતામાં જમા કરાવેલી છે એના કરતાં જો વધુ ઉપાડ કરવો હોય
અગાઉ આપણે જોઈ ગયા અતિરિક્ત ઉપાડ, અતિરિક્ત ઉપાડ એટલે બેંક ઓવરડ્રાફ્ટ, આપણા ખાતામાં જેટલી રકમ હોય એના કરતાં પણ વધુ રકમ ઉપાડવાની જે બેંક ખાતેદારને સગવડતા પૂરી પાડે છે એ એટલે અતિરિક્ત ઉપાડ, બેંક ઓવરડ્રાફ્ટ. તો આવા પ્રકારના ખાતામાં ખાતેદારને આ સુવિધા પણ મળે છે, પોતાની જેટલી રકમ જમા છે એના કરતાં વધુ ઉપાડ કરવાની કાયદા મુજબ સુવિધા પ્રાપ્ત થાય છે. તો આ ચાલુ ખાતાની થાપણો કે જેની અંદર આપણે જોઈ ગયા કે ગમે તેટલી વાર નાણાં ઉપાડી શકાય છે, જમા કરાવી શકાય છે, પણ આ થાપણો ઉપર વ્યાજ મળતું નથી. ત્યાર પછીનું બીજા પ્રકારનું થાપણોનો પ્રકાર એ છે બચત ખાતાની થાપણો. બચત ખાતું, જો મેં તમને અગાઉ કીધું તેમ બેંકની અંદર ખાતાઓના જે પ્રકારો છે એના ઉપરથી આ પ્રકારો પાડવામાં આવ્યા છે. બચત ખાતાની થાપણો, બચત ખાતું જે સેવિંગ્સ એકાઉન્ટ આપણે ખોલાવીએ છીએ તે, ચાલુ ખાતાની થાપણો એટલે કરંટ એકાઉન્ટ થયું, આ બચત ખાતું એટલે સેવિંગ્સ એકાઉન્ટ. તો આ ખાતાની અંદર ખાતેદાર છે એ ટૂંકા ગાળા માટે બચતો રાખે છે, ટૂંકા ગાળા માટે. મોટાભાગે આપણા બધાના ખાતાઓ છે આ બચત ખાતા હોય છે, સેવિંગ્સ એકાઉન્ટ હોય છે, જેની અંદર પણ ખાતેદારને ચેકબુક તો મળે જ છે, પણ બીજી એક વિશેષતા કે જે ચાલુ ખાતાની થાપણોની અંદર નથી મળતી તે એટલે કે આ થાપણો ઉપર ખાતેદારને વ્યાજ મળે છે. ચાલુ ખાતામાં થાપણો ઉપર વ્યાજ મળતું નથી. ચેકબુક દ્વારા ખાતેદાર છે એ ઉપાડ કરી શકે છે. આ ઉપરાંત ઉપાડ કરવા માટેની બીજી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તો આજના સમયે ખાતેદાર છે એ ડેબિટ કાર્ડ દ્વારા, જે આપણે એટીએમ કાર્ડ કહીએ છીએ તે, ક્રેડિટ કાર્ડ દ્વારા બચત, પોતાની બચતો છે એ પોતાના ખાતામાંથી ઉપાડી શકે છે. આ ઉપરાંત આ ખાતાની અંદર ઉપાડ અંગેના કાયદાઓ પણ દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે. ચાલુ ખાતાની થાપણોમાં આપણે જોયું કે ખાતેદાર છે એ દિવસમાં ગમે તેટલી વાર રકમ ઉપાડી પણ શકે છે અને જમા પણ કરાવી શકે છે, પણ બચત ખાતાની અંદર પોતાની થાપણ ઉપાડવા માટેના કેટલાક કાયદાઓ નક્કી કરેલા છે. જેમ કે અમુક પ્રકારની રકમ ઉપાડવા માટેની લિમિટ રાખેલી છે કે દિવસમાં ખાતેદારી છે એ આટલી જ રકમ ઉપાડી શકે, દિવસમાં આટલી વાર જ એ રકમ ઉપાડી શકે. તો આવા કાયદાઓ આ પ્રકારના ખાતાની અંદર નિર્ધારિત કરેલા છે. એને સંલગ્ન જ એક અલગ પ્રકારનું ખાતું છે, એ એટલે કે રિકરિંગ ખાતું, રિકરિંગ ખાતાની થાપણો. આ થાપણો છે બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે, બચત ખાતાની જેમ જ, પણ એનાથી થોડુંક અલગ પડે છે તે વાત અહીંયા કરીએ. તો જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ઈચ્છતી ન હોય, એકસાથે બચત કરવા ઈચ્છતી ન હોય કે ન કરી શકતી હોય, તો એવી વ્યક્તિઓ માટે દર મહિને કોઈ ચોક્કસ રકમ જમા કરાવવા માટેની સુવિધા આ ખાતાની અંદર આપવામાં આવી છે. જે આપણે અમુક રકમ દર મહિને આપણી બચત થતી હોય, આપણને ખ્યાલ હોય કે આટલી રકમ દર મહિને આપણી પાસે વધે છે, તો એ પ્રમાણે એકસાથે રકમ જમા બચત સ્વરૂપે રાખવા ન માગતી હોય વ્યક્તિ, ત્યારે આવી રીતે દર મહિને ચોક્કસ રકમ જમા કરાવી શકે એવા પ્રકારનું આ રિકરિંગ ખાતું છે. તો જેથી વ્યક્તિઓની દિન પ્રતિદિન દર મહિને એ ચોક્કસ રકમ જમા કરાવતો જાય છે એટલે એની પોતાની થાપણો પણ વધતી જાય છે અને એના બદલામાં એ થાપણો ઉપર પણ વ્યાજ પણ મળતું જાય છે. તો આવી જે થાપણો છે કે જે ચોક્કસ સમયે ચોક્કસ રકમ જમા કરાવી શકાતી હોય,
તો એવી થાપણોને આપણે રિકરિંગ થાપણો તરીકે ઓળખી શકીએ. પણ ક્યારેક એવું બને કે મહિનાની રકમ કોઈ દર મહિને જે આપણે જમા કરાવીએ છીએ રકમ, પણ કોઈ મહિનાની રકમ જમા ન કરાવી શક્યા તો ત્યારે વ્યાજની તો નુકસાની જાય જ છે, સાથે સાથે દંડ પણ આપણે ભરવો પડે છે. તો આ રિકરિંગ થાપણોની વાત થઈ, જે બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. ત્યાર પછીની ત્રીજી થાપણો છે એટલે કે મુદતી થાપણો, જેને આપણે ફિક્સ ડિપોઝિટ, જે આપણે બેંકની અંદર FD કરાવીએ છીએ, આપણે સાંભળેલું હશે બેંકની અંદર ફિક્સમાં રકમ મૂકવી, તો એના શબ્દ ઉપરથી ને થોડો થોડો ખ્યાલ આપણને આવી જાય કે આ પ્રકારની થાપણો છે એ ચોક્કસ સમય માટેની હોય છે, ચોક્કસ મુદત માટેની હોય છે, અને એના બદલામાં ખાતેદારી છે એ બીજી થાપણો કરતાં સૌથી વધુ વ્યાજ આ પ્રકારની થાપણોમાં ખાતેદારને મળે છે. વ્યક્તિ જ્યારે લાંબા ગાળા માટે બચત કરવા ઈચ્છતી હોય ત્યારે વ્યક્તિને આવા પ્રકારની થાપણો છે મૂકવી વધુ યોગ્ય બને છે. હવે આ એવા પ્રકારની થાપણો છે કે આપણે કીધું તેમ ચોક્કસ સમય માટેની, ચોક્કસ મુદત માટેની. હવે એ થાપણો મૂક્યા પછી અધવચ્ચેથી આપણે જેટલા મુદત માટેની મૂકેલી છે, એક વર્ષ માટે, બે વર્ષ માટે, તો એ સમય જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી અધવચ્ચેથી આપણે રકમ ઉપાડી શકતા નથી. અને જો એ રકમ ઉપાડી લઈએ તો આપણે ફિક્સ ડિપોઝિટ તોડી નાખીએ એમ કહેવાય, અને એનું જે વ્યાજ મળવું જોઈએ એ વ્યાજ મળી શકતું નથી. પણ એના બદલામાં બીજી સુવિધા જે આ બેંક પૂરી પાડે છે તે એટલે કે અધવચ્ચે માની લો ક્યારેક ખાતેદારને નાણાંની જરૂર પડી ત્યારે ખાતેદારને જરૂર પડે ત્યારે અતિરિક્ત ઉપાડની સુવિધા પૂરી પાડે છે બેંક ઓવરડ્રાફ્ટ, જે અગાઉ આપણે વાત કરી તેમ, જે રકમ આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકી છે તો એમનેમ જ રહી છે, પણ જે બીજી રીતે ઉપાડ કરવાની સુવિધા આ પ્રકારની થાપણોની અંદર બેંક આપણને પૂરી પાડે છે. ત્યાર પછી મુદતી થાપણો, તો આ ત્રણ પ્રકારની થાપણો બેંક સ્વીકારે છે, ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને મુદતી થાપણો. તો આ પહેલું કાર્ય હતું બેંકનું, વેપારી બેંકનું થાપણો સ્વીકારવી. ત્યાર પછીનું બીજું મુખ્ય કાર્ય છે એ ધિરાણની સવલતો પૂરી પાડવી. એમના વેપારી બેંકના કાર્યોની અંદર આ જ બે કાર્યો છે મુખ્ય રહેલા છે. આપણે એના અર્થની અંદર પણ જોયું હતું કે વેપારી બેંકો છે એ લોકોની બચતો થાપણો તરીકે સ્વીકારે છે, અને એ થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તે લોકોને ધિરાણ પૂરું પાડે છે. તો વેપારી બેંકના જે કાર્યો છે એ કાર્યોમાં મુખ્ય બે કાર્યો આ એના બે રહેલા છે, થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવું. તો આ બીજું કાર્ય છે એનું ધિરાણની સવલતો પૂરી પાડવી. અર્થતંત્રની અંદર ધંધા માટે કે કોઈ વ્યક્તિઓને ખાનગી કારણોસર રોકાણકારો છે, ખેડૂતો કે વેપારીઓ એ બેંક પાસેથી ધિરાણ મેળવે છે. ખાનગી કારણ માટે રોકાણ કરવું હોય, ખેડૂતને ખેતીની અંદર કંઈ ઓજારો ખરીદવા માટે અથવા તો અન્ય સાધનો ખરીદવા માટે જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે બેંક પાસેથી જે આપણે લોન લઈએ છીએ એ ધિરાણ છે. તો અર્થતંત્રની અંદર ધંધા માટે કે ખાનગી કારણો માટે રોકાણ કરવા માટે, ખેડૂતો ખેતી માટે, વેપારીઓ પોતાના ધંધા માટે બેંક પાસેથી ધિરાણ મેળવે છે, અને એના બદલામાં વ્યક્તિઓએ
જે ધિરાણ મેળવવું છે એના બદલામાં વ્યાજની ચૂકવણી કરવી પડે છે. બેંક વ્યાજ વસૂલે છે એના બદલામાં. તો જે આ ધિરાણ છે એ ધિરાણ અલગ અલગ સમયગાળા માટેનું હોય છે. બેંક દ્વારા જે ધિરાણ પૂરું પાડવામાં આવે છે એ ટૂંકા ગાળા માટેનું હોઈ શકે, મધ્યમ ગાળા માટેનું હોઈ શકે કે લાંબા ગાળા માટેનું હોઈ શકે. તો જો એક વર્ષ સુધીનું ધિરાણ આપવામાં આવે, એક વર્ષના સમયગાળા સુધીનું, તો એ ટૂંકા ગાળા માટેનું ધિરાણ કહેવાય. એકથી પાંચ વર્ષના સમય માટે ધિરાણ આપવામાં આવે તો એ મધ્યમ ગાળા માટેનું ધિરાણ કહેવાય. અને એકથી પંદર વર્ષ સુધીનું જો ધિરાણ આપવામાં આવે તો એ લાંબા ગાળાનું ધિરાણ કહી શકીએ. આ સમયગાળા આધારે ધિરાણના પ્રકારો હોય છે, ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ. પણ આ જે ધિરાણ પૂરું પાડે છે બેંક એનો સમયગાળો છે ચોક્કસ નિર્ધારિત હોતો નથી. આ તો એના પ્રકારોને આધારે, એના સમયગાળાને આધારે પ્રકારો આપણે પાડી શકીએ, પણ કોઈ ચોક્કસ સમયગાળો ધિરાણ માટેનો નિર્ધારિત હોતો નથી. હવે આ જે ધિરાણ પૂરું પાડે છે એ ધિરાણ ઉપર બેંક જે વ્યાજ વસૂલ કરે છે એ વ્યાજનો દર પણ ધિરાણના પ્રકાર મુજબ અલગ અલગ છે. કઈ રીતે? તો ધિરાણ લેવાનો હેતુ શું છે વ્યક્તિ, એના આધારે વ્યાજનો દર હોય છે. ધિરાણ લેવાનો હેતુ ખાનગી હોય, ખેતીને કારણે ધિરાણ લેતા હોય કે ધંધા માટે ધિરાણ લેતા હોય, તો આ તમામ ધિરાણ લેવાનો હેતુ અલગ અલગ છે. તો એના હેતુને અનુરૂપ વ્યાજના દર પણ અલગ અલગ છે. ધંધા માટે ધિરાણ લેતા હોઈએ તો એ ધિરાણનો જે વ્યાજનો દર છે એ ખેતી ઉપર લેવામાં આવતા ધિરાણના વ્યાજ દર કરતાં વધુ હોવાનો, એટલે કે ખેતી માટે જ્યારે ધિરાણ લેતા હોય તો એની ઉપર વ્યાજનો દર ઓછો હોય છે. તો આ રીતે ધિરાણ લેવાનો હેતુ શું છે? ધંધા માટે ધિરાણ લે છે, ખેતી માટે ધિરાણ લે છે કે ખાનગી રોકાણ કરવા માટે ધિરાણ લે છે? હેતુને અનુરૂપ એ ધિરાણના વ્યાજનો દર અલગ અલગ હોઈ શકે. ત્યાર પછીનું ત્રીજું કાર્ય છે વેપારી બેંકનું, એ છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી કરે છે બેંક. ચૂકવણી અને ઉપાડની સવલત, બેંક છે એ ખાતેદારોને ચૂકવણી અને ઉપાડની સુવિધા પૂરી પાડે છે. બેંક છે પોતાના ખાતેદારોને સરળતાથી નાણાંની ચૂકવણી કે ઉપાડની સુવિધાઓ છે એ પૂરી પડાય છે. જ્યારે ખાતેદારને નાણાંની જરૂર પડે ત્યારે પોતાના ખાતામાંથી ઉપાડ કરવો હોય, નાણાં ઉપાડવા હોય કે બીજી કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવા હોય ખાતેદારને જ્યારે, ત્યારે બેંક ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. જેની અંદર ચેક, આપણે કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવા છે તો એ ચૂકવવા માટે આપણે રોકડ રકમ આપવાને બદલે આપણે એ વ્યક્તિને એટલી રકમનો ચેક લખી દઈએ. એ ચેક લઈને એ આપણી ખાતામાંથી એ રકમ ઉપાડી શકે. ઉપાડ ચિઠ્ઠી, આપણે બેંકની અંદર નાણાં ઉપાડવા જઈએ ત્યારે આપણે એ સ્લીપ ભરવાની હોય છે, એ સ્લીપ આપણે જોયેલી હશે નાણાં ઉપાડવા માટેની, તો એ ઉપાડ ચિઠ્ઠી દ્વારા ખાતેદાર પોતાના ખાતામાંથી ઉપાડ કરી શકે. ડ્રાફ્ટ, જ્યારે આપણે કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય ત્યારે આપણે એના નામનો ડ્રાફ્ટ લખી દઈએ. ડેબિટ કાર્ડ, એટીએમથી પણ આપણે ઉપાડ કરી શકીએ એટીએમ કાર્ડથી. ઇન્ટરનેટ બેન્કિંગ, આપણા મોબાઈલની અંદર ઘણી બધી એવી એપ્લિકેશનો હોય છે કે જેના એ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી ચૂકવણીઓ કરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, મોબાઈલનું રિચાર્જ કરીએ છીએ, તો આ ચૂકવણીની સુવિધા આપણને પૂરી પાડે છે. ક્રેડિટ કાર્ડ, તો આ બધી સવલતો એ છે કે જે બેંક છે એ
આપણા વતી બીજી વ્યક્તિઓને ચૂકવણી કરી આપે અથવા તો આપણે નાણાં ઉપાડવા હોય ત્યારે આવી સુવિધાઓનો ઉપયોગ કરીને આપણે સરળતાથી નાણાં ઉપાડી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો ચોથું કાર્ય છે વેપારી બેંકનું, શાખ સર્જનની કામગીરી. શાખ સર્જન તો અર્થતંત્રની અંદર જે નાણાંનો પુરવઠો હોય છે અને નાણાંની માંગ હોય છે આ બંને એક સરખા રહે, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે એ માટે વેપારી બેંક આ શાખ સર્જનનું કાર્ય કરે છે. આપણે અગાઉના ચેપ્ટરમાં ફુગાવા વિશે આપણે જોઈ ગયા, તો એની અંદર આપણે જોયું હતું કે જ્યારે નાણાંનો પુરવઠો બજારની અંદર અર્થતંત્રની અંદર વધી જાય ત્યારે ફુગાવાની સ્થિતિ સર્જાય છે, ભાવ વધારાની સ્થિતિ સર્જાય છે. એટલે અર્થતંત્રની અંદર નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો આ બે એક સરખો રહેવો જોઈએ. તો એ બંનેને એક સરખો રાખવા માટે બેંક છે આ શાખ સર્જનનું કાર્ય કરે છે. શાખ સર્જન એટલે શું? તો શાખ સર્જન એટલે પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી, વર્તમાનમાં જેટલો નાણાંનો જથ્થો હોય છે એમાંથી નવા નાણાંનું સર્જન કરવું અને એનાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો. નવું નાણું સર્જવું અર્થતંત્રની અંદર પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી, અત્યારે જેટલો નાણાંનો જથ્થો હોય છે, જેટલું નાણું છે એમાંથી નવા નાણાંનું સર્જન કરવું. અને નવા નાણાંનું સર્જન કરી એટલો નાણાંનો પુરવઠો વધારવો. તો આ જે નીતિવિષયક પ્રક્રિયા છે બેંકની એ શાખ સર્જનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ. ફરી વખત એની વ્યાખ્યા પણ આપણે આ રીતે યાદ રાખશું. શાખ સર્જન એટલે પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન કરી અને નાણાંનો પુરવઠો વધારવાની નીતિ વિષયક પ્રક્રિયા. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે શાખ સર્જનની જો પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે, અને શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંનો પુરવઠો પણ ઘટે. તો ટૂંકમાં એના ઉપરથી આપણે કહી શકીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા માટેની પ્રક્રિયા છે આ શાખ સર્જન. એટલે કઈ રીતે શાખ સર્જન કરે છે બેંકો? તો બેંક પોતાની પાસે રહેલ જે પ્રાથમિક થાપણો હોય છે, પ્રાથમિક થાપણો એટલે પ્રજાની બચતો સ્વરૂપે જે સાચવી રાખેલ છે, તો એ પ્રાથમિક થાપણોમાંથી બેંક ધિરાણ આપે છે પ્રજાને. હવે આ ધિરાણ લેનારી જે છે એને ચેક દ્વારા ધિરાણ કરે છે બેંક. તો ચેક દ્વારા ધિરાણ કર્યું એટલે જે વ્યક્તિને ધિરાણ કર્યું એ વ્યક્તિનું ખાતું તે જ બેંકમાં અથવા તો એની અન્ય શાખામાં હોવું જરૂરી છે. હવે એ જ બેંકમાં કે અન્ય શાખામાં જે ખાતું હશે એ ધિરાણ લેનારનું, એ ધિરાણ લેનારને ધિરાણ ચેક દ્વારા આપે છે બેંક. એટલે એ ચેક જમા કરાવવા માટે નવા ખાતામાં, એનું જે નવું ખાતું છે એમાં એટલી રકમ જમા થાય છે. ધિરાણ લેનાર વ્યક્તિને ધિરાણ કઈ રીતે આપે છે બેંક? ચેક દ્વારા, ચેક આપે છે એટલા ધિરાણનું. હવે ચેક જમા કરાવવો હશે તો એ જ બેંકમાં કે એની અન્ય શાખામાં એ વ્યક્તિનું ખાતું હોવું જરૂરી છે, અને એ ખાતામાં ચેક જમા કરાવશે એટલે એટલી રકમ એના ખાતામાં જમા થશે. તો એટલી રકમ જે જમા રકમ થઈ એ નવું નાણું ઊભું થયું.
પહેલી વખત બેંક પાસે જે થાપણો હતી એ પ્રાથમિક થાપણો, એમાંથી એને ધિરાણ કર્યું એટલે એટલી રકમ જે નવી બની, એટલું નાણું નવું બન્યું, તો એને આપણે વ્યુત્પન્ન થાપણ તરીકે ઓળખી શકીએ. એટલી રકમ એના ખાતામાં જમા થઈ એટલે ફરી પાછી એ બેંક પાસે એટલી થાપણ આવી, એમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ કરશે, ફરી પાછું એ ત્રીજી વ્યક્તિનું ખાતું એ બેંકમાં હશે એટલે એનો ચેક એ ખાતામાં જમા કરાવશે એટલે એટલી રકમ એમાં જમા થશે. તો આમ પ્રાથમિક થાપણમાંથી અનેક થાપણોનું સર્જન થયું. એટલે કે ધિરાણ લેનારે જે વ્યક્તિ છે એ પોતાના ખાતામાં જે જમા થયેલા ધિરાણ છે એટલા નાણાંનો ઉપાડ કરીને જ્યારે એ વાપરશે ત્યારે અર્થતંત્રમાં એટલા નાણાંનો પુરવઠો વધશે. આગળ આપણે એને ઉદાહરણ દ્વારા સમજશું એટલે વ્યવસ્થિત રીતે આપણને સમજાઈ જશે. પણ જ્યારે બેંક થાપણોમાંથી જ્યારે ધિરાણ કરે છે ત્યારે કોઈ પણ બેંક છે એ થાપણની પૂરેપૂરી રકમનું ધિરાણ કરી શકતી નથી. એટલે કે બેંક પાસે જેટલી થાપણો આવી એ બધી જ થાપણોનું ધિરાણ ન કરી શકે. દરેક થાપણના અમુક ટકા રકમ અનામત તરીકે રાખી અને પછી ધિરાણ કરે છે બેંક. જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે, CRR, ક્રેડિટ રિઝર્વ રેશિયો. આ રોકડ અનામતનું ટૂંકાક્ષરી નામ છે CRR, ક્રેડિટ રિઝર્વ રેશિયો. પ્રજાએ જેટલી બચતો થાપણો તરીકે મૂકી બેંકમાં અને બેંકો પાસે જે થાપણો ભેગી થઈ એ બધી જ થાપણોનું ધિરાણ બેંક છે એ કરી શકતી નથી. પણ એમાંથી અમુક ટકા રકમ એને રોકડ અનામત તરીકે રાખવી પડે છે અને પછી જે થાપણો બચી એનું ધિરાણ કરે છે. તો કઈ રીતે આ શાકસર્જનની કામગીરી કરે છે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો પ્રાથમિક થાપણો માની લઈએ 1000 રૂપિયાની છે, બેંકો પાસે પ્રાથમિક થાપણો રૂપિયા 1000ની છે. હવે બેંકોએ અગાઉ આપણે વાત કરીએ તેમ હવે 1000 રૂપિયાની થાપણો છે તો એ 1000 રૂપિયાનું ધિરાણ ન કરી શકે, એમાંથી અમુક રકમ રોકડ અનામત તરીકે બેંકે રાખવી પડે. તો આ રોકડ અનામતનું પ્રમાણ માની લઈએ 20% હોય તો બેંકો છે એ 20% લેખે 1000ની થાપણમાંથી કુલ 5000 રૂપિયાનું શાક સર્જન થશે, એટલે કે નવા નાણાંનું સર્જન થશે. 1000ની પ્રાથમિક થાપણો છે એમાંથી 5000 રૂપિયાનો પુરવઠો બનશે નાણાંનો. 1000 રૂપિયાની પ્રાથમિક થાપણોને 4000 રૂપિયાના નવા નાણાંનું સર્જન કરશે. કઈ રીતે કરે છે? તો 5000નું શાક સર્જન થશે 1000 રૂપિયામાંથી, તો 5000નો નાણાંનો પુરવઠો બનશે, જેની અંદર 1000 રૂપિયાની પ્રાથમિક થાપણો હતી તે અને 4000 રૂપિયાના નવા નાણાંનું સર્જન થશે. કઈ રીતે કરે છે આપણે જોઈએ કે પ્રથમ અહીંયા બેંક એ બેંક છે એની પાસે 1000 રૂપિયાની થાપણ હોય છે, 1000 રૂપિયાની થાપણ હોય છે. હવે એમાંથી અગાઉ આપણે વાત કરી તેમ એ બધી જ રકમનું ધિરાણ નથી કરી શકતી, એટલે એમાંથી 20% લેખે રોકડ અનામત રાખી લે છે. એટલે 1000ના 20% થયા 200 રૂપિયા. 200 રૂપિયા પોતાની પાસે રાખી મૂકશે અને એને 800 રૂપિયાનું ધિરાણ એ કોઈ એક વ્યક્તિને કરશે. 800 રૂપિયાનું ધિરાણ થયું. તો અહીંયા જોજો, 1000 રૂપિયાની થાપણો હતી પ્રાથમિક થાપણો, એમાંથી 800 રૂપિયાનું ધિરાણ થયું એટલે એ 800 રૂપિયાનો ચેક જે તે વ્યક્તિને આપશે. હવે એ વ્યક્તિ છે એ બી નામની બેંકમાં એ ચેક જમા કરાવે છે
એટલે એ બી નામની બેંકમાં એ વ્યક્તિના ખાતામાં 800 રૂપિયા જમા થાય છે. 1000 રૂપિયાની પ્રાથમિક થાપણું એ બેંક પાસે હતી, એમાંથી હવે બી વ્યક્તિ બી નામની બેંકના ખાતામાં 800 રૂપિયા જમા થયા, એટલે હવે અહીંયા 1800 રૂપિયા બની ગયા એમ આપણે કહી શકીએ. ફરી પાછું એ 800 રૂપિયામાંથી બેંક 20% એટલે કે રોકડ અનામત રાખી લેશે. બી નામની બેંક 160 રૂપિયા રાખી લેશે અને 640 રૂપિયાનું ધિરાણ કરશે. હવે 640 રૂપિયા જે વ્યક્તિને ધિરાણ કર્યું એ વ્યક્તિને ચેક દ્વારા ધિરાણ કર્યું છે, એટલે એ 640 રૂપિયાનો ચેક છે એ સી નામની બેંકમાં વ્યક્તિ જમા કરાવે છે, એટલે ફરી પાછા 640 રૂપિયા નવા નાણાંનું સર્જન થયું. એ સી નામની બેંકમાં જે તે વ્યક્તિના ખાતામાં 640 રૂપિયા જમા થયા. ફરી પાછું એ 640માંથી 128 20% લે કે 128 રોકડ અનામત તરીકે રાખી લેશે અને 512 રૂપિયાનું તિરાણ કરશે. ફરી પાછા 512 રૂપિયાનું નવું નાણું બન્યું. તો અહીંયા જુઓ તો થાપણો 5000 રૂપિયાની બની, થાપણો 5000 રૂપિયાની બની અને હતી 1000 રૂપિયા પ્રાથમિક થાપણો. એ 1000ની થાપણોમાંથી ધિરાણ આપતા આપતા 4000 રૂપિયાનું નવું ધિરાણ બેંકોએ આપ્યું. તો અહીંયા થાપણો 5000 રૂપિયાની બની, રોકડ અનામત 1000 રૂપિયા રહ્યું અને નવું નાણું 4000 રૂપિયાનું બન્યું. તો આ રીતે બેંકો છે એ પ્રાથમિક થાપણોમાંથી ધિરાણ આપતા આપતા નવા નાણાંનું સર્જન કરી છે, જેને આપણે શાખ સર્જન તરીકે ઓળખી શકીએ. તો આ શાખ સર્જન માટેનું સૂત્ર છે કે શાખ સર્જન બરાબર પ્રાથમિક થાપણો ગુણ્યા 1 ભેંગા રોકડ અનામતનું પ્રમાણ. અહીંયા પ્રાથમિક થાપણો લઈએ તો આપણે 1000ની હતી, એને ગુણ્યા 1 અને રોકડ અનામતનું પ્રમાણ 20. તો 1000 ગુણ્યા 1/20 આ રીતે કરીએ એટલે એટલી રકમનું શાખ સર્જન બેંક કરે છે એમ આપણે કહી શકીએ. અહીંયા પ્રથમ 1000ની થાપણો હતી તો એમાંથી 800 રૂપિયાના ધિરાણ આપીને એ 800 રૂપિયાના નવા નાણાંનું સર્જન કર્યું. તો આ રીતે શાખ સર્જનની કામગીરી વેપારી બેંકો કરે છે. નાણાંનો પુરવઠો, નાણાંની માંગ આપણને એક સરખું રાખવા માટે. આ ઉપરાંત જ્યારે ખાતેદાર પોતાની ચાલુ ખાતામાં રહેલી રકમ હોય એના કરતાં વધારે રકમ ઉપાડે, જેને આપણે અતિરિક્ત ઉપાડ અગાઉ જોઈ ગયા, અતિરિક્ત ઉપાડ કરે છે ત્યારે પણ નવા નાણાંનું સર્જન થાય છે. એને પણ શાખ સર્જન આપણે કહી શકીએ, અતિરિક્ત ઉપાડની સુવિધાને. તો આ રીતે બેંકો છે એ શાખ સર્જનની કામગીરી કરે. શાખ સર્જન ટૂંકમાં કેવું હોય તો નવા નાણાંનું સર્જન, જેટલી થાપણ છે એ થાપણમાંથી નવું નાણું સર્જે છે બેંકો. ત્યાર પછીનું આપણે કાર્ય જોઈએ વેપારી બેંકનું, પાંચમું કાર્ય આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ, આંતર એટલે અંદરો અંદરના, બેંકો છે એ અંદરો અંદર વ્યવહારો કરે. એક બેંક બીજી સાથે, બીજી બેંક સાથે કેવા પ્રકારના વ્યવહારો કરે છે એ એટલે આંતર બેન્કિંગ. જ્યારે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ કરતી હોય છે, બેંક પ્રજાને તો ધિરાણ કરે છે પણ અહીંયા એક બેંક બીજી બેંકને ધિરાણ કરે, એક બેંક બીજી બેંકને ઉછીનું નાણું આપે ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે, એ આંતર બેન્કિંગ વ્યવહાર થયો, બેંક બેંક વચ્ચેનો વ્યવહાર. તો જ્યારે કોઈ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તો તેને
કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીએ આ શબ્દ કોલ મની. એક બેંક બીજી બેંકને ધિરાણ કરે, એક બેંક બીજી બેંકને ઉછીનું નાણું આપે ત્યારે એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. જેમ એક ભાઈ છે એ બીજા ભાઈને પૈસાની જરૂર હોય અને આપે, એના જેવી વાત થઈ અહીંયા કે એક બેંક છે બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા, મધ્યસ્થ બેંકના કહેવાથી ટૂંકા ગાળા માટે ધિરાણ આપે ત્યારે એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. હવે એ પ્રજાને ધિરાણ આપે ત્યારે તો એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે, તો એની જેમ જ અહીંયા એક બેંક બીજી બેંકને ધિરાણ આપે તો બીજી બેંક પાસેથી નહીં વ્યાજ વસૂલ કરે, ધિરાણ આપ્યું એટલે વ્યાજ વસૂલ કરવાનું. તો આ જ્યારે એક બેંક બીજી બેંકને ધિરાણ આપે અને એના ઉપર લેવામાં આવતો જે વ્યાજનો દર હોય એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. જેટલા દરે જેટલા ટકાએ વ્યાજ વસૂલ કરે છે જે તે બેંક એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને શબ્દ આપણે અહીંયા યાદ રાખશું, કોલ મની અને કોલ મની રેટ. તો અહીંયા આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો જોયા 5, ત્યાર પછી એના ગૌણ કાર્યો છે. વેપારી બેંકના ગૌણ કાર્યો એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર એના વિશે આપણે વાત કરીશું.